ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું નાસ્તામાં કે પછી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે જટપટ બનાવીને ખાઈ શકાય એવો મિનિટોમાં જ તૈયાર થઈ જતો બ્રેડનો નવો નાસ્તો આજે આપણે ઘરમાં રહેલી સિમ્પલ બ્રેડમાંથી એક કમાલનો મસાલો વાપરી અને પનીર ડિલાઇટ ટોસ્ટી બનાવવાના છીએ જેના માટે એકદમ ટેસ્ટી એવું કોઈ પણ વધારાના મસાલા ઉમેર્યા વગર

તો પનીર સાથે એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું અહીં આપણું તેલ ગરમ થાય એટલે તરત જ એક ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી થવા દેશું તો આ સ્ટફિંગ ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે જે તમારા નાસ્તાને સુપર ટેસ્ટી બનાવશે તો અહીંયા આપણી ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલે એક ચોપ કરેલું એકદમ બારીક ઝીણું કાપેલું લીલું મરચું અને સાથે અડધા કપ જેટલા ચોપ કરેલા કેપ્સિકમ ઉમેરી દેસું સાથે અહીંયા આપણે એક નાનું ચોપ કરેલું ટમેટો ઉમેરવાનું છે અને બિલકુલ થોડું એવું મીઠું ઉમેરી દઈશું તો આપણે એક મસાલો વાપરવાના છીએ એમાં પણ મીઠું હોય છે એટલે મીઠું અહીંયા બહુ વધારે નહીં ઉમેરીએ તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આપણું ટમેટું થોડું મેસી થાય ત્યાં સુધી એને થવા દઈશું તો એકથી દોઢ જ મિનિટમાં એકદમ સારી રીતે આપણું ટમેટું મેશ થઈ અને મિક્સર તૈયાર થઈ જશે તો હવે આ સમયે આપણે આમાં દોઢસો ગ્રામ જેટલું પનીર ઉમેરી દેશું તો પનીરને આ રીતે આપણે ગ્રેટ કરીને ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં દોઢસો ગ્રામ જેટલા પનીરને ગ્રેટ કરી દીધું છે હવે મેં જેમ તમને કહ્યું હતું ને એવી રીતે આજે આપણે કોઈ રેગ્યુલર મસાલા નહીં પણ એક એવો મસાલો ઉમેરીશું જેનાથી નાસ્તામાં કમાલ થઈ જશે અને એ આપણા નાસ્તાને મિનિટોમાં જ એકદમ યુનિક અને ટેસ્ટી એવો બનાવશે તો એ મસાલો છે મેગી મસાલા એ મેજિક આ મસાલો દસ જાતના રોસ્ટેડ મસાલાથી બનેલો છે જેનાથી નાસ્તાનો સ્વાદ સો ગણો વધી જશે તો આ મસાલા સાથે તૈયાર થયેલું સ્ટફિંગ એકદમ ટેસ્ટી એવું બને છે જેનાથી નાસ્તો પણ બહુ ટેસ્ટી બને છે તો બસ મસાલો ઉમેર્યા પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધું મિક્સ કરી દીધું છે અને મસ્ત મજાનું આપણું બ્રેડ ઉપર લગાવવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો બસ હવે તૈયાર થયેલા સ્ટફિંગની ઉપર બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દેસુ અને સ્ટફિંગને થોડી વાર માટે સાઈડ પર રાખી દેસુ હવે નાસ્તાને તૈયાર કરવા માટે અહીંયા મેં સેન્ડવિચ બ્રેડ બ્રેડ લીધી છે તમે વેરાયટીની વાપરી શકો છો હવે બ્રેડની બંને સાઈડ આપણે એકદમ સારી રીતે બટર લગાવી દેવાનું છે તો અહીંયા પનીર ડીલાઇટ ટોસ્ટ્રી બનાવવા માટે આપણે બ્રેડને બંને બાજુથી સરસ મજાની ક્રિસ્પી તૈયાર કરવાની છે જેના માટે એકદમ સારી રીતે બંને બ્રેડની સાઈડ પર આપણે એકદમ સારી રીતે બટર લગાવી દેસુ તો અહીં તમે જોઈ શકો છો એક સ્લાઇસ મેં બ્રેડની સરસ મજાની તૈયાર કરી દીધી છે બટર લગાવી દીધું છે તો હવે આ બ્રેડ સ્લાઇસ એકદમ ક્રિસ્પી તૈયાર કરવા માટે અહીંયા ગેસ પર મેં એક તવો રાખી દીધો હતો સરસ મજાનો આપણો તવો ગરમ થાય એટલે આપણે આ રીતે બ્રેડની સ્લાઇસ રાખી દેસુ અને મીડિયમ ગેસની ફ્લેમ પર જેવી ડિઝાઇન આવે અને તમે જોઈ શકો છો બ્રેડની સાઈડ પલટાવીને તમને બતાવું તો આપણી બ્રેડ એક બાજુ સરસ મજાની ક્રિસ્પી થઈ એકદમ સારી એવી ડિઝાઇન આવી ગઈ છે તો હવે બીજી બાજુ પણ ધીમા ગેસની ફ્લેમ પર બે મિનિટ જેવી બ્રેડ સ્લાઇસને થવા દઈશું તો હવે ફરી બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી બ્રેડ બંને બાજુથી સરસ ડિઝાઇન આવી અને એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે તો આ બ્રેડ ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે નાસ્તાને તૈયાર કરવાનો છે એટલે તરત જ આ ગરમા ગરમ શેકાયેલી બ્રેડને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને હવે તૈયાર કરેલી બ્રેડમાંથી એક બ્રેડ સ્લાઇસને આ રીતે આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લેશું અને હવે એના ઉપર આપણે તૈયાર કરેલું ભુરજી મિક્સ ઉમેરી દેશું તો આપણે જે મિક્સ એને ત્રણ ભાગમાં કરી અને આ રીતે આપણે બ્રેડની ની સ્લાઇસ પર મિક્સને પાથરી દેસુ તો એકદમ સારી રીતે આપણે આ મિક્સને પાથરી દેવાનું છે અને પછી બસ કોઈ ધારવાળી ચાકુની મદદથી આને આપણે કટ કરી દેસુ તો દેખાવમાં તમને જેટલો સિમ્પલ આ નાસ્તો દેખાય છે ને ટેસ્ટમાં એટલો જ યુનિક છે અને બહુ એકદમ ટેસ્ટી એવો બને છે તમારા બાળકોને અને ઘરમાં નાના મોટા બધાને આ પનીર ડીલાઈટ ટોસ્ટી બહુ જ ભાવશે તો તૈયાર છે ઝટપટ બની જતા એકદમ ટેસ્ટી હેલ્ધી આપણે ઘણા બધા શાકભાજી પણ ઉમેર્યા છે અને પનીર પણ વાપર્યું છે તો બહુ ટેસ્ટી એવો આ નાસ્તો તૈયાર થાય છે તો નાસ્તો તૈયાર થાય એટલે તરત જ તમે એને સર્વ કરો હમ વાવ